નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈત એન્કર પાયલ બામભણિયા. એજબેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. કાલોલની પિંગળી ફાટક પાસે બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત. કાલોલથી ડેરોલ સ્ટેશન જઈ આગળના વિસ્તારમાં જવા માટે રેલવે ફાટક ક્રોસ કરીને વાહન ચાલકોને રાહદારીઓએ જવું પડતું હોય છે, પરંતુ ડેરોલ સ્ટેશનમાં બંધ પડેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા 4-5 વર્ષથી બંધ પડેલ છે, તેથી તમામ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને તમામ વાહન ચાલકોએ વધારે કિલોમીટર કાપીને પિંગળી ફાટક ક્રોસ કરીને જવું પડતું હોય છે, જેથી ત્યાં પણ ઘણીવાર ટ્રાફિક જામ જોવા મળતું હોય છે. આજે આપણે વિડીયોમાં જોઈએ છીએ તે પ્રમાણે ફાટક બંધ હોવાને કારણે આગળ પાછળ વાહન ચાલકો ઊભા હતા. ફાટક ખુલતાની સાથે તમામ વાહનો ફાટક ક્રોસ કરી રહ્યા ત્યારે બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બસની બ્રેક ફેલ થઈ જતાં રોડ ઉપર ઢાળ હોવાને કારણે બસ આગળ જવાને બદલે પાછળ ઘસી આવી હતી. બસ પાછળ ઘસી આવતા પાછળ ઊભેલ વાહન ચાલકો ભાગ્યા હતા, જેમાં એક બાઇક ચાલક અને વાહનના ચાલકને સમય ન મળતા પોતાની બાઇક અને વાહન ત્યાં છોડી ભાગી ગયા હતા અને પેસેન્જરો પણ ભાગ્યા હતા. બસ પાછળ આવતા બાઇક બસની નીચે આવી ગઈ હતી અને બસ વાહન સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને બસનો ડ્રાઈવર ગભરાયા હતા, પોતાની જાન બચાવી ભાગી ગયો હતો. જ્યારે બસમાં એક લેડીઝ કન્ડક્ટર જોવા મળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિની જાનહાની થઈ નહોતી, પરંતુ બાઇક અને વાનને અકસ્માતમાં નુકસાન થયું હતું. કાલોલ પોલીસની જાણ થતાં સ્થળ ઉપર આવી ટ્રાફિક જામ દૂર કર્યું હતું અને ભારે જહેમત બાદ હાલોલ એસટી વિભાગના સ્ટેન્ડ ઇન્ચાર્જની જાણ કરતાં અન્ય એક ડ્રાઈવર લઈ આવી બસને ધક્કો મારી લઈ ગયા હતા. આમ ગુજરાત સરકારના એસટી વિભાગમાં રાત દિવસ દોડતી બસોને જો સમયસર સર્વિસ કરવામાં આવે તો આવી મુશ્કેલી ઊભી થવાની સંભાવના ઓછી રહે છે અને આ રીતે ધક્કો મારવાની સાથે અકસ્માત થતાં પણ અટકે. આમ આજે બસ બાઇક અને વાનના ત્રિવેણી સંગમના અકસ્માતમાં મોટી જાનહાની ટળી. બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ.